મોટા મોટા વીજ બિલથી કંટાળ્યા છો? કપડાં ધોતી વખતે આટલું ધ્યાન રાખશો તો મળશે ઘણી મોટી રાહત. વિડિયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડિયો ગમે તો વિડિયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મોંઘવારી સતત વધી રહી છે. ખાવા પીવાની વસ્તુઓ, રાંધણ ગેસ, સારવાર અને લાઇટ બિલ સહિતની વસ્તુઓ પાછળ થતા ખર્ચમાં ઉછાળો આવી રહ્યો છે. આવી સ્થિતિમાં પૈસાની બચત કઈ રીતે કરવી તે પ્રશ્ન ઘણાને સતાવે છે. જીવન જરૂરિયાતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવો મુશ્કેલ છે, પણ તમે વીજ બિલ ઓછું કરી અમુક રકમ બચાવી શકો છો. જેથી આજના આ વિડિયોમાં વીજ વપરાશના કારણે થતા ખર્ચને ઓછો કરવાની ટિપ્સ આપવામાં આવી છે. તો ચાલો જાણીએ એ ટિપ્સ વિશે. 1. ઠંડા પાણીથી કપડાં ધોવો. કન્ઝ્યુમર રિપોર્ટ અનુસાર ઘણા વોશિંગ મશીનમાં પાણી ગરમ કરવામાં જ 90% ઉર્જા વપરાઈ જાય છે, જેથી ઠંડા પાણીમાં કપડાં ધોઈ ઉર્જાની બચત કરી શકો છો. તેનાથી બિલ ઓછું આવશે. ઠંડા પાણીમાં ધોવાથી પણ કપડાં સ્વચ્છ રહેશે. મોટા ભાગના ડિટર્જન્ટ્સ ઠંડા પાણીમાં વધુ સારી રીતે કામ કરે છે. અને એક વધારાનો ફાયદો એ પણ છે કે ઠંડું પાણી રંગને ઝાંખો થતો અટકાવવામાં મદદ કરશે. 2. હીટ સેટિંગ બદલો. મશીનમાં હીટ સેટિંગ ઊંચું હોય તેમ વધુ વીજળી વપરાય છે, જેથી ઊર્જાનો ઉપયોગ ઓછો કરવા માટે હીટ સેટિંગ નીચું રાખો. તમારા ડ્રાયરના કુલ ડાઉન વિકલ્પનો પણ ઉપયોગ કરો. તેનાથી કપડાં સૂકવવામાં થોડી વાર લાગશે, પણ વીજળી બચશે. 3. ડ્રાયરની કાર્યક્ષમતામાં સુધારો કરો. યાદ રાખો કે હીટ ઓછી કરવાથી અને ડ્રાઇંગ ટાઈમને ધીમો કરવાથી પૈસાની બચત થશે. આ સાથે તમારા કપડાં જેટલી ઝડપથી સુકાશે તેટલી વીજળી ઓછી બળશે, જેથી તમારા ડ્રાયરની કાર્યક્ષમતામાં સુધારો કરવો જોઈએ. 4. વોશરમાં કપડાંને એકાદ સ્પિન વધુ આપો. આ ઉપરાંત તમે તમારા ડ્રાયરના પાછળના ભાગમાં એકોર્ડિયન જેવા નળીને ટૂંકો કરીને ભેજવાળી હવાની અવરજવર વધુ કાર્યક્ષમ બનાવી શકો છો. ટૂંકી નળી તમારા ડ્રાયરને 20% ઝડપથી કામ કરી શકે છે. તેમજ તમે વોશરમાં કપડાંને એકાદ વધુ સ્પિન આપી શકો છો. વધુ પડતા પાણીથી છુટકારો મળશે અને કપડાં ઝડપથી સુકાશે. 5. ડ્રાયરને પૂરેપૂરું ભરશો નહીં. ડ્રાયરમાં કપડાંને સૂકવવા માટે આસપાસ ફરવાની જગ્યાની જરૂર હોય છે. તમારા ડ્રાયરને ફક્ત 2/3 ભાગ જેટલું જ ભરેલું રાખો, જેનાથી કપડાં સારી રીતે ધોવાશે. 6. મશીનનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરો. કપડાંની સંખ્યા વધુ હોય કે ઓછી, તેને ધોવા માટે લગભગ સમાન પ્રમાણમાં વીજળીની જરૂર પડે છે, જેથી મશીનનો સંપૂર્ણ ઉપયોગ ન થાય ત્યાં સુધી રાહ જુઓ. પરંતુ યાદ રાખો કે મશીન પર વધુ પડતું ભારણ પણ ન પડવું જોઈએ. તેની કાર્યક્ષમતા મુજબ કપડાં નાખો. 7. પીક અવરને ધ્યાનમાં લો. વીજ કંપનીઓ પીક અવરમાં વીજ વપરાશનો વધારાનો ચાર્જ લે છે. આવા કલાકોમાં વપરાશ વધતો હોય છે અને બિલ વધુ આવે છે.
પીક અવર્સ દરમિયાન તમારા કપડાં ધોવા માટે તમારી પાસેથી વધારાનો ચાર્જ લેવાશે. ડિશવોશરને ક્યારેય પણ પીક અવર્સમાં ન ચલાવો. વીજળી બચાવવાની મહત્ત્વની ટિપ્સ. તમારા ઘરમાં જરૂર ન હોય તેવી લાઇટો બંધ રાખો. ઊર્જા બચત માટે શક્ય હોય તો સ્માર્ટ હોમ ડિવાઇસીસનો ઉપયોગ કરો. ટાંકીમાં પાણી ચડાવવા પણ વીજળી વપરાય છે, જેથી નહાતી વખતે કે અન્ય કોઈ કામમાં પાણીનો ઉપયોગ કરકસરથી કરો. મિત્રો, તમને અમારો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.